તમે જોવો છો કે આ વાયર બાસ ને લીધે હલે છે. જો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ અને ખેડૂત મિત્ર ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અને આજે બડો વધારે એન્ટિક વિડીયો છે, કેમ કે બધાય ટ્રેક્ટરમાં ટેપના શોખીન છે, તો એના માટેથી ખાસ છે. અને આપણે એક આગળ વિડીયો બનાવી નાખ્યો છે, પણ ફરી કોમેન્ટો આવી છે કે ભાઈ અમને ખોલીને બતાવો, સમજાવો કે અમારે કેમ ફિટ કરવું. તો આ વિડીયો ખાઈ ખાસ છે, તો તમને બધી કાયદેસરની માહિતી આજ ખેલે આપી દઉં છું. તો તમારે ટેપ બનાવવું હોય તો કાયદેસર રીતે તમે બનાવી શકો, પણ એ પહેલા તમે યુટ્યુબમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેનાથી આપણા દરેક ખેડૂત મિત્રોને અને ટ્રેક્ટર જેની પાસે છે તો ટ્રેક્ટરની આયુષ્ય અને ટ્રેક્ટરમાં ટેપની આયુષ્ય ખાસ કરીને કે આપણે જે ટેપ ફિટ કરીએ છીએ એમાં ધૂળ ઉડતી નથી અને જેમાં ખરાબી થતી નથી. અને આપણે આમ લીગલી ટેપ બધાય કરે છે એમ કરો તો તમારે ખરાબી બહુ થાય છે. હું પણ પરેશાન હતો, પછી અમુક સમય પછી આઈડિયો આવ્યો અને આપણે આવી રીતનું ટેપ ફિટ કર્યું છે. તો આપણે જોઈ કે કઈ રીતે અને ખાસ બેસ્ટ મ્યુઝિક સિસ્ટમ એટલે કાંઈ ન ઘટે અને ઓછા ખર્ચમાં, તો તમને સંપૂર્ણ માહિતી મળી રહે. પણ વિડીયોમાં ખાસ કરીને બન્યા રહેજો. તો અને હા, એક બીજી વાત કે તમારા ખેડૂત મિત્રોનો મને ખૂબ સપોર્ટ મળે છે, જેના લીધે કોમેન્ટને માન આપીને મને ફરી વિડીયો બનાવવાનું મન થયું છે. તો કાયમ માટે તમે મને કોમેન્ટમાં પણ સપોર્ટ કરી રાખજો, અને પ્લસ કે તમારી કોમેન્ટની ફરમાઈશ મારાથી શક્ય હશે તો હું પૂરી કરી શકીશ. અને ખાસ કરીને આપણો ખેડૂતનો વિડીયો, મારો વિડીયો સમજી લ્યો કે તમારો સમજો, તો આ વિડીયોને તમારે વધુમાં વધુ શેર કરવાનો છે. જો કે હવે આપણે વિડીયો ચાલુ કરી, તો હવે આપણે પાસે બે ટ્રેક્ટર છે. તમે જોવો છો આમાં એ પ્રકારનું ટ્રેપ છે. હવે તમે આપણું બીજું ટ્રેક્ટર જુઓ, એમાં એ જ પ્રકારનું ટ્રેપ છે. જોવો છો તમે આ ટેપ બરાબર છે. અને તમે બીજું ખાસ જોવો કે આપણે આમાં જેનની સીટ ફિટ કરી છે, જેનાથી આપણે 12-15 કલાક ટ્રેક્ટર ચલાવવું હોય તો આપણે આરામથી આપણે આમાં બેસી શકીએ, એનું તમને આરામ મળે, એનું તમને એક ખાસિયત કહું, સુકામન મળે. આપણે ખેડૂત મિત્રો આવી રીતના આપણે ગોઠવાઈ જઈએ છીએ આ ટ્રેક્ટરમાં, આ સીટમાં. એનું કારણ છે આપણે જે ગોઠણ સુધી અને આમાં બધી સિસ્ટમ છે જેવું તમારે આગળ પાછળ કરવી હોય, આપણે જે ગોઠણ સુધી સીટ આવે ને તો જ આપણે થાક ના લાગે. બધા ટ્રેક્ટરોવાળાનો મેં તો જોયું છે કે હું એમ કહું છું કે આ કંપનીવાળા જે ટ્રેક્ટર બનાવે છે, આટલા બધા એ કંપની બનાવી, એટલા ટ્રેક્ટરો આવ્યા, પણ કોઈએ ડ્રાઈવરનું કાંઈ જોયું જ નથી કે ડ્રાઈવર કેમ ન થાકે. અને ખાસ કરીને સૌથી વધારામાં વધારે વધુ ચલાવતી વસ્તુ આપણું હોય તો ટ્રેક્ટર છે ખેતીમાં. અને એ પાછું કેમાં ચલાવવાનું, અરે ટ્રક છે તો એ તો હાઈવે ઉપર ચડે હાલે છે, અને ટ્રેક્ટર કેમાં હાલે, તો કે ખેતરમાં અને આપણે દાંતી આગતા હોય તો રોદા આવે છે બરાબર છે. તો આમાં સીટની કોઈ જાતની, આપણે 7-8 લાખનું ટ્રેક્ટર લઈ પણ એમાં એ લોકો આપતા નથી. એટલે આ મારી એને ફરિયાદ પણ છે, જે ટ્રેક્ટરવાળા જે કંપનીવાળા જે પણ આ વિડીયો જોવે એને આ મારી ફરિયાદ છે કે હું બે ટ્રેક્ટરો છે તો બે ટ્રેક્ટરમાં મને આટલીક સીટ આપી હતી, આટલીક. હવે આટલીક સીટમાં મારે કેમ આમ બેસીને ટ્રેક્ટર ચલાવવું, 12-15 કલાક તમે બેસીને તો જોવો કે કેમ હાલે છે ટ્રેક્ટર, કાંઈ ખાઈ લેવાનું નથી. તો ખાસ કરીને ટ્રેક્ટરમાં સુધારા કરો, પણ પહેલાં તો સીટમાં કરો. હરેક ટ્રેક્ટરવાળાને જે કંપની છે, જે સેલ્સમેન છે, જે પણ તમારાથી જ્યાં ફરિયાદ થતી હોય ત્યાં કરો અને વિનંતી કરો કે ભાઈ આ ખેડૂતની ફરિયાદ છે, હું છેલ્લા 15 વર્ષથી આ ટ્રેક્ટર રાખું છું, જ્યાંથી મારી 18 વર્ષની ઉંમર હતી ત્યાંથી હું ટ્રેક્ટરમાં જોડાયો છું અને તેદુનું આપું છું અને અનુભવ કરતા આવ્યો છું. એટલે મેં આ અત્યારે અમારી પાસે ત્રીજું ટ્રેક્ટર છે અને 3-3 નવા લીધા, પણ ટ્રેક્ટરનું સીટ તો અવડીક જ, એટલે તરત જ મેં નવી સીટનું બદલાવી અને એ સીટને અમે મૂકી દીધી. અને આ સીટ હું જે આપણે જૂની ફોર વ્હીલ કાર જે આ ભંગાતી હોય, ભંગારમાં આવી હોય, ત્યાંથી આપણે સારી એવી સીટ લઈ આવવાની, સસ્તા ભાવમાં 600-700-800-800 આપણે મળી જાય છે અને આપણું કામ ચાલી જાય છે. તો હવે આપણે આ આરામની સીટ મળી ગઈ. પછી હવે તમે આ પંખાની વાત કરી, આ પણ હું જે સીટની હારે જ ફોર વ્હીલના રેડિએટરનો પણ ફેન છે. આ તમે જોવો છો તો આ એટલો ઉપયોગી છે કે હે ને ગરમીની સિઝન હોય તો આપણે માની લો કે ચોમાસાનું જ્યારે બાફનું વાતાવરણ હોય, ભેજનું વાતાવરણ હોય ત્યારે ફૂલ ગરમી થાય છે. આપણે કોઈ મગફળીમાં હાથી રાખતા હોય, કોઈ દંતા રાખતા હોય કે કાંઈ પણ હોય XYZ, ત્યારે એવું વાતાવરણ થાય છે ત્યારે આ પંખાની તમને કિંમત સમજાશે. આ ઓનલી ફોર 300-400 રૂપિયાનો બજારમાંથી મને મળી ગયો હતો જૂનો. અને આની આ છેલ્લા 8 વર્ષથી આ પંખો આમનન છે, આ વુડ આમનન છે, ફક્ત આનું કાપડ જ બદલાવવામાં આવ્યું છે, બાકી કાંઈ પણ ફેરફાર
કર્યો નથી અને અમારે અહીંયા સરસ મજાનું હેવી. અને જો હું તમને એક વુડ બાબતની સલાહ આપું કે વુડમાં જે એટલે આપણે આપણે જોઈએ છીએ ને પોળા પોળા પાઇપનું, તો એ વુડ ક્યારેય ન નાખો, કારણ કે એ વુડનો પાઇપ ફાવ નબળો હોય છે. આ આઠ આ વુડના નહીં, પહેલું ટ્રેક્ટર મારું જ્યારે આવ્યું હતું ત્યાંથી આના 13 વર્ષ થયા છે. જે પહેલાં પોલા પાઇપનું હતું 2 વર્ષમાં તૂટી ગયું, પછી મેં આ વુડ બનાવ્યું છે, તો આના અત્યારે 12 વર્ષ થયા છે. તો પણ આનું કાપડ મેં 2 વખત બદલાવ્યું છે 12 વર્ષમાં. એનું કારણ છે કાપડ ન તૂટે, એનું કારણ કે ઢારિયાની અંદર આપણે કામપત્તી એટલે ઢારિયાની અંદર ટ્રેક્ટરને રાખી દેવામાં આવે છે, જેનાથી એને કપડાને તડકો કે ટાઢો વધારે લાગતી નથી એટલે આયુષ્ય વધે છે. અને અમુકને બહાર ટ્રેક્ટર રહેતું હોય તો એને ઘટે છે, એટલે એ કાંઈ મોટી વાત નથી. પણ ખાસ તમને હવે તમને ખેડૂત મિત્રો ટેપની માહિતી આપી દઉં, તો તમે જોઈ લ્યો આપણું આ ટેપનું કઈ રીતે ફિટિંગ છે એ સમજાવું. તો ભાઈ લાવો, હવે આ ટેપ છે. હવે આને આપણે એક અહીંયા નીચે પ્લેટ આપી છે, તમે જોઈ શકો છો આ પ્લેટ, એ પણ સન્માઈકાની છે. એનીમાં આપણે સ્ક્રૂ પીલીને એને ટેપને એ રીતે ચાપડા મારી દીધા છે સાઈડમાંથી, તમે જુઓ છો એ ચાપડા મારી દીધા છે બે બાજુથી, એટલે એ પકડાઈ ગયું છે. ને પ્લેટને પાછી આપણે આ સ્ક્રૂ આ પકડાવી દેવાની છે. તમે જુઓ છો અહીંયા સ્ક્રૂ છે, ખાસ કરીને બે બાજુ, એટલે આ સ્ક્રૂ ખોલો એટલે ટેપ પ્લેટ સાથે બહાર નીકળી જાય છે. અને આપણે અહીંયા ટેપને આપણે વાયરિંગ માટે આપણે અહીંયા સ્વિચું દઈ દીધી છે, કે એક ટેપની સ્વિચ, એક આ પંખાની સ્વિચ અને પાછળની લાઇટની સ્વિચ. હવે તમને લાઇટની યાદ આવ્યું તો તમને લાઇટની વાત કરી દઉં કે આ 600 રૂપિયાની મેં લાઇટ નાખી છે, છેલ્લા 3 વર્ષ થયા છે, પણ આનું એકદમ કમ્પ્લીટ રિઝલ્ટ છે. નથી પાવર ખાતું કે નથી કાંઈ, અને એકદમ ધોરોથી તમારા પાછળ કેવું હાથી હાલે છે તમને ડાયરેક્ટ અંદાજ આવે, કારણ કે મારે ટ્રેક્ટરની સિઝન બહુ સારી આવે અને દિને રાત ચાલતા હોય, તો હું બહુ વ્યવસ્થિત રીતે જ બધું વાહન રાખું છું. અને આ આપણે જે પેટી ફિટ કરી છે એમાં તમે હવે તમને સમજાવી દઉં કે આમાં હેવી પેટ આ પટ્ટી નાખવી પડે છે, આ પટ્ટી આપણે હેવી નાખવી પડે છે. તો તમે જોઈ શકો છો આ પટ્ટી આપણે અત્યારે કેટલી હેવી છે. બીજી પટ્ટી આ આપણે જોવો છો કે આ પાતળી છે, આ હેવી છે. તો ખાસ કરીને તમે આપણે ઓલા ટ્રેક્ટરમાં તો ચોરસ પાઇપ છે, એટલે આ પટ્ટી હેવી રાખવાની ને એમાં બે હોલ પડવાના છ આની. પછી આ સ્પીકરની ખુલ્લી હોય ત્યારે પેટી ફિટ થાય છે, કે એને એક ચાપડો અને એમાં બે, તમને કહી દઉં ને ખાસ સમજા જેવું છે કે અવળી 4 ઇંચની કે 4 ઇંચની, બસ 4 ઇંચની પટ્ટી. કેવી પટ્ટી? તો કે અવી આ છે એવી પટ્ટી. એમાં આ 4 ઇંચની પટ્ટી છે માની લ્યો, આમાં બે હોલ કરવાના એ 6 આની, આમાં બે હોલ કરવાના એ 6 આની, અને વચમાં બે હોલ કરવાના. હા એ તો નાના હોય તો હાલે, એમાં સ્ક્રૂ લાગે એવા, અને એમાં 6 આની ખીલા, એટલે અહીંથી જે આપણે સ્પીકર છૂટવું હોય અને એ પટ્ટીને હોલ કરીને બહાર 6 આની ખીલા કાઢ નાખવાના, અને ઓલા સ્ક્રૂ પીલી દેવાના, તો કે સામે આપણે બોલ ટાઈટ કરી તોય એ પટ્ટી ન ફરે, અને જે બોલ આપણે નાખી એમાં વેલ્ડિંગના ટાંકા મરવી લેવાના, એટલે સામું અંદર તો કાંઈ પાનું આપણે અહીંથી પકડાવી શકવાના નથી, એટલે આપણે પેટી લગાડી એ માપ સાઈઝથી અને ડાયરેક્ટ ખીલા વુડની ઉપર વયા જાય છે, તો ત્યાં ડાયરેક્ટ આપણે પાનું મારી તો ત્યાં આમાં ફરે ને એમાંથી વેલ્ડિંગ કરવાની ખાસ તમને સલાહ દઉં છું. તો હવે તમને હુડની ઉપર બતાવી દઉં. અને આ ટેપની મિત્રો આયુષ્ય બહુ વધે છે, કેમ કે અહીંયા ધૂળ પૂકતી નથી. હવે તમે જુઓ છો આ હુડમાં કેવી રીતના ખીલા છે, એ બીજી બાજુ પણ જુઓ, જોઈ લીધું. હવે આ બે બાજુ કેવી રીતના ખીલા અને અંદર એ રીતની હામી પટ્ટી અને એમાં વેલ્ડિંગ કરેલું અને સ્ક્રૂ મારીને ફિટ થઈ ગઈ છે. તો હવે તમે જુઓ અહીંયા આપણે એટલી જગ્યા રાખી દીધી છે અને અહીંયા બધું આપણે વાયરિંગ આપી દીધું છે. નીચેથી બેટરીમાંથી જ ડાયરેક્ટ પાવર લ્યો એવું મારું કહેવાનું થાય છે, કે બેટરીમાંથી પાવર લ્યો તો ટેપની ક્વોલિટી જળવાઈ રહે છે, કેમ કે એને પાવર પૂરેપૂરો મળી જાય છે અને સ્લેપ મારતી વખતે પણ એને ટેપને કાંઈ તકલીફ ન થાય એ માટેથી. અને આ ટેપ એકદમ ફર્સ્ટ ક્લાસ વાગે છે, તો હું તમને હવે વગાડીને બતાવી દઉં. અને આપણે આ 7000 ખર્ચે આપણે આ પેટી થઈ છે, બધું આવી જાય, પેટી, સ્પીકર, ટ્વીટર અને ટેપ. અને કોઈ કંપનીનું નથી, ખાલી આપણા ઇલેક્ટ્રિક ભાઈવાળા પાસેથી મેં બનાવડાવ્યું છે ઓર્ડરથી. તો તમારે પણ બનાવવું હોય, જે મારું ગામ છે ઝાર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ, તમારે પણ જો કોઈને બનાવવું હોય આવું ટેપ તો મારે કોમેન્ટ કરજો, આપણે કોન્ટેક કરશું અને ટેપનું પણ થઈ જશે. એટલે આવું કોઈને કાંઈ કરવું હોય તો પણ તમને હું મદદરૂપ મદદ કરીશ, કેમ કે તમે મારા ખેડૂત ભાઈઓ છો. પણ હા, મારો એવો આગ્રહ છે કે તમને હું બધી વસ્તુ
શેર કરું, પણ તમે હામો મારા વિડીયોને શેર કરો એવી મારી તમને વિનંતી છે. તો હવે હું તમને ટેપ વગાડીને બતાવું, જેમ કે આમાં અત્યારે આપણે મ્યુઝિક મૂકું છું જે કોપીરાઇટ ન લાગુ પડે તેવું સાદું મ્યુઝિક, કેમ કે સંગીત વગાડી ન શકે યુટ્યુબ છે તે માટેથી, એટલે હું તમને ઠંડુ મ્યુઝિક વગાડીને બતાવી દઉં છું. અને મારી ઉપર વિશ્વાસ રાખજો, એકદમ ફર્સ્ટ ક્લાસ વાગે છે. આ ઊંડાઈ હોવી જરૂરી છે, એટલી આ 9 ઇંચની ઊંડાઈ છે, એટલે તો જ બાસ નીકળે આપણે કહીએ ને. તો હવે હું તમને વગાડીને બતાવી દઉં. તો તમે જોઈ લીધું કે આપણું ટેપ કેવું સરસ વાગે છે. અને તમારે કઈ પણ વસ્તુ અટકો તો મને કોમેન્ટ કરજો અને હું તમને નંબર આપીશ. તો મારા નંબર તમારે નોટ કરી લ્યો, જેને આપણું ખેડૂત મિત્રનું ગ્રુપ છે વોટ્સઅપમાં, તો મારા નંબર નોટ કરો 97265 17883. જે પણ ને કાંઈ માહિતી જોઈએ, કાંઈ કામ હોય તો મને કોલ કરી શકો છો. તો હવે આપણે આ વિડીયોને ખાસ કરીને શેર કરવાનો છે, કેમ કે મ્યુઝિકના સિસ્ટમના બધા શોખીન છે, તો એને આ સસ્તામાં 7000માં આ વસ્તુ મળી રહી છે. એના માટેથી ખાસ કહું છું કે તમે આ વિડીયોને વધુ શેર કરો. હવે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ખાસ કરીને, અને શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આપણે આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.